નમસ્કાર, આપ સર્વે સાથી મિત્રોની આપણી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશન એન્ડ ન્યૂઝની અંદર હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચારો પર નજર ફેરવતા પહેલાં જો આજે આપણે ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજીમાં આપેલો બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમે જે પણ વિડીયો અપલોડ કરીએ તમને નોટિફિકેશનમાં મળી શકે. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો વોટ્સઅપ અને ફેસબુકની અંદર વધુ ને વધુ તમારા વિડીયો શેર કરજો. તો ત્રીજી લહેરનો સંકેત અહીં એક દિવસમાં આવ્યા. 22,000 કેસ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાના વિષય બન્યા છે. કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કોરોનાના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. એકલા કેરળ રાજ્યની વાત કરીએ તો 24 કલાકમાં 22,129 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોઈ એક રાજ્યમાં આટલા બધા કેસ નોંધાઈ રહ્યા એના પરથી કહી શકાય કે કોરોના જવાને બદલે પાછો આવી રહ્યો હોય એવું સ્થિતિમાં જોવા મળે છે. તો આવી સ્થિતિમાં આપણે સાવધાની રાખીએ, એ જ આપણો બચાવ બની શકે છે. તો બીજી બાજુ કોરોનાના એક્ટિવ કેસ 4 લાખથી ઓછા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકમાં કોરોનાના નવા કેસો 29,689 નોંધાયા છે, જ્યારે 615 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. સાથે 24 કલાકમાં 42,363 લોકોએ કોરોનાને માત આપી છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને આગળ વધતા જોઈએ તો અમદાવાદના રસ્તાઓ પર હવે વાહનોના મનભાવે તેવા ચિત્રો ચિહ્નો નહીં ચાલે. ટ્રાફિક પોલીસ કમિશનર કચેરી, હેડ કોન્સ્ટેબલ અને ડીસીપી કચેરી બહાર 10:00 થી 12 વાગ્યા સુધી તેમજ 6:30 થી 6:30 સુધી ટ્રાફિક પોલીસની તૈનાત રાખવામાં આવશે. જેણે હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા હશે એવા કર્મચારી પોલીસ કર્મચારી પરથી 1,000 રૂપિયાનો દંડ મેમો પાડ્યો છે. સામાન્ય જનતા અને 500 રૂપિયાનો મેમો લેતી ટ્રાફિક પોલીસ પોતાના જ કર્મચારી પરથી 1,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરવા માટે ખાસ સમાચાર. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિસ્ટ કોર્પોરેશન ઓનલાઈન ટિકિટ લેનારા મોબાઈલ નંબર અને ઇમેઇલનું વેરિફિકેશન કરવાનું રહેશે, એ પછી તમે ટિકિટ બુક કરાવી શકશો. આ નિયમ યાત્રીઓ માટે જેમણે લાંબા સમય ટિકિટ બુકિંગ નથી કરી એને લાગુ પડશે. જોકે આ પ્રક્રિયા 50 થી 60 સેકન્ડ લાગી શકે છે. મહત્વનું છે, જો તમે રેગ્યુલર ટિકિટ બુક કરાવતા હશો તમારે આ નિયમનો લાગુ પડશે નહીં અને તમને અસર કરશે નહીં.